જ્યારે સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ગુરુદેવ પાસે જાય છે, ગુરુદેવને કહે, ગુરુદેવ સ્વામીજીને કહે છે, વિવેકાનંદને કહે છે, પહેલા તો નામ હતું નરેન્દ્ર, કહે છે કે બેટા નરેન્દ્ર, તારી પાસે જે શક્તિ છે ને, એનો હવે તું સમાજ માટે તારે ઉપયોગ કરવાનો છે, આવતા સમયમાં તારે રાષ્ટ્રને જાગૃત કરવાનું છે, અને એના માટે થઈ અને રામકૃષ્ણ પરમહંસે વાત બતાવી કે તારે હવે જન કલ્યાણ માટે લાગી જવાનું છે, લોકોના કલ્યાણ માટે લાગી જવાનું છે. નરેન્દ્ર કહ્યું કે મારા ઘરની જવાબદારી મારા પર છે, મારે તો નોકરી જોઈએ અત્યારે, હે, મારે તો અત્યારે નોકરીની જરૂર છે. આપણને ખબર છે કે રામકૃષ્ણ પરમહંસને કાલી માતા સાક્ષાત હતા. ગુરુદેવ કહ્યું કે જા, એવું છે ને, તારે નોકરી માંગવી છે ને, મંદિરમાં જા, ચાલ્યો જા, મા પાસે તારે જે માંગવું હોય ને માંગી આવ. ગયા છે નરેન્દ્ર અંદર, માંગવા ગયા હતા, નોકરી માંગવી હતી, માંગી ન શક્યા, માની પાસે પ્રાર્થના ન કરી શક્યા નોકરીની, બહાર આવી ગયા એવા ને એવા. રામકૃષ્ણ પરમહંસે ગુરુદેવે કહ્યું કે બેટા માંગ્યું તે? ના ગુરુદેવ, મારે જે માંગવાનું હતું એ તો માંગી જ ન શક્યો, જા ફરી માંગી આવ. અને ફરી માંગવા ગયા છે, ફરી ન માંગી શક્યા, બહાર આવ્યા છે. ફરી ગુરુદેવે કહ્યું કે માંગ્યું તે? ના ગુરુદેવ, ન માંગી શક્યો, જા ફરી. ત્રીજી વાર મોકલ્યા છે, અને જ્યારે અંદર ગયા છે નરેન્દ્ર, મા પાસે પ્રાર્થના કરીને, તો માને પ્રાર્થના કરી કે મા મને શક્તિ આપ, હું બધાનું કલ્યાણ કરી શકું, હું લોકોનું કલ્યાણ કરી શકું, રાષ્ટ્રનું કલ્યાણ કરી શકું. બહાર આવે ને, ફરી ગુરુદેવ પૂછ્યું, બેટા તે માંગ્યું? ગુરુદેવ, માંગ્યું તો ખરું, પણ મારાથી માંગ એવું મંગાયું છે કે હું રાષ્ટ્રનું કલ્યાણ કરી શકું. એ જ સમયે સદગુરુનો હાથ જ્યાં નરેન્દ્ર ઉપર પડ્યો છે, અને એના અંતઃકરણમાં જે પ્રકાશ થયો છે, અને એના કારણે નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. આ રાષ્ટ્રને જાગૃત કરનાર એક ઘડવૈયા બની શક્યા. યુવા શક્તિને ઢંઢોળવા માટેનું જે કામ કર્યું છે ને, આપણને સૌને ખબર છે કે સ્વામીજીને જ્યારે બહાર જવાનું હતું ને વિદેશ પ્રવાસે, ત્યારે સ્વામીજીએ ગુરુદેવને કહ્યું હતું કે હું શું કહીશ બધારે, હું શું બોલીશ, મને કંઈ નથી આવડતું. અને ગુરુદેવે તો એકમાત્ર સંકેત કર્યો હતો, નિમિત્ત બનાવ્યા હતા કામના. આપણને બધાને ખબર છે કે જ્યાં ઉદબોધન કર્યું હતું, માય સિસ્ટર એન્ડ બ્રધર્સ, હે, મારા વાલા ભાઈઓ અને બહેનો, આવું જ્યાં ઉદબોધન કર્યું, જ્યાં આ શબ્દ બોલ્યા, અને સમગ્ર સભા તાળીઓના ગડગડાટથી બધાએ વધાવી દીધા. અને એ આપણા રાષ્ટ્રના એક સંત, એક સ્વામી આપણા રાષ્ટ્રને આગળ લાવી દીધો, ભારત દેશનો સંસ્કૃતિનો એને ડંકો વગાડી દીધો. ભગવાન પહેલા કસોટી કરે, પછી કંઈક આપે છે. જ્યારે કલિંગનો યુદ્ધ જીતી અને અશોક સમ્રાટ બન્યા, સમ્રાટ અશોક બન્યા, સમ્રાટ કહેવાયા હતા, પણ છતાંય સમ્રાટ બન્યા પછી પણ એને શાંતિ નથી, શાંતિની શોધમાં નીકળ્યા હતા. અને જ્યાં ભગવાન બુદ્ધ એ રાજ્યમાં, જ્યાં ગામની બહાર જે એમનો ઉતારો હતો, સમ્રાટને થયું કે મારે શાંતિ જોઈએ છે. અને બધા જ્યારે સભામાં જ્યારે બધા બેઠા છે, ધર્મ ઉપદેશ સાંભળવા બેઠા છે, અને આવીને અશોક પણ બેસી ગયા, સમ્રાટ અશોક પણ બેસી ગયા. અને જ્યાં ભગવાન બુદ્ધે બધું પૂરું કર્યું, પોતાનું ધર્મ પ્રવચન પૂરું કર્યું, અને બધા જ્યાં વારાફરતી દર્શન કરવા ગયા, માંગવા ગયા, અને આ બાજુ સમ્રાટ અશોક સૌથી છેલ્લે આવ્યા, અને ભગવાન બુદ્ધના ચરણમાં જ્યાં બેઠા છે, અને જાણે એને બધી જ શાંતિ પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી એને બધું પ્રાપ્ત કરી લીધા પછી પણ જે એને શાંતિ નથી મળી ને, એ શાંતિ એને પ્રાપ્ત થઈ, અને આજે ભગવાનના શરણમાં બેસી, બુદ્ધના શરણમાં બેસી, અને ભગવાન બુદ્ધને એ શાંતિની કામના એને કરવી પણ ન પડી. ક્યારે?
કે જ્યારે આજે એનું અંતઃ પાત્ર એ શાંતિની શાંતિ મેળવવા માટે વિકસિત થઈ ચૂક્યું હતું. અને એટલે ભગવાન બુદ્ધના સંઘની સાથે પણ સમ્રાટ અશોક પણ સાથે મળી ગયા અને એ ધર્મનો નારો લગાવવા લાગ્યા. બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ. આવ્યા પછી પણ સમ્રાટ આજે બુદ્ધના શરણમાં નારા લગાવતા થઈ ગયા, ધર્મના શરણમાં બેસી ગયા. એ ક્યારે સંભવ બની શક્યું કે જ્યારે એનું અંતઃપાત્ર વિકસિત થઈ ચૂક્યું.